અંતરાલ બાદ આપનું સ્વાગત છે. આત્માનો કારક છે સૂર્ય, એટલે સૂર્યથી વધે છે આત્મબળ. સાથે જ સૂર્યનું આરાધન કરવાથી આપને થઈ શકે છે આરોગ્યની પ્રાપ્તિ. તો નૂતન વર્ષમાં આપ કઈ રીતે કરશો સૂર્ય આરાધન? વાવ જાણીએ જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા પાસેથી. શ્રી ગણેશાય નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવઃ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. નવું વર્ષ જયારે પૂરું થતું હોય, બીજ પછી ની ત્રીજ આવતી હોય, એમાં કાર્તક મહિનાની ત્રીજ આવતી હોય અથવા તો રવિવાર જયારે આવતો હોય ત્યારે ભગવાન સૂર્યનારાયણને યાદ એટલા માટે કરવા પડે છે. ભલે ઉગા ભાણ ભાણ તિહારા ભામણા મરણ જીવન લગ માણ રાખવ કશ્યપ રાવ. ભગવાન ભુવન ભાસ્કર જયારે અત્યારે સીધા કિરણોમાં પૃથ્વી ઉપર આવતા હશે. મીનમ મેષે ગતે સૂર્ય વસંતે પરિકીર્તિતા. મીન અને મેષ રાશિનો સૂર્ય જયારે વસંત ઋતુમાં આવે તો એ સૌથી સારો અને રૂડો લાગે છે. પણ શરદ ઋતુનો સૂર્ય એ હંમેશા માણસને રોગ આપે છે, માણસને શોક આપે છે. અને એટલા માટે જ આ પાંચ તહેવારોનો એવો પ્રકાર બતાવવામાં આવેલો છે કે જેમાં ધનતેરસની વાત કરીએ, બાળસની વાત કરીએ, ચૌદસની વાત કરીએ જેને કાળી ચૌદસ કહીએ છીએ, દિવાળી પછી બેસતા વર્ષ ને પછી ભાઈબીજની વાત કરીએ, તો આ બધા જ તહેવારોની અંદર આ સૂર્યના જે શરદ ઋતુનો જે સૂર્ય છે, શરદ ઋતુનો સૂર્ય જ્યારે પોતે નીકળતો હોય અને એ પછીની જે ઋતુઓની શરૂઆત થતી હોય ત્યારે એના સંવનન કાળની અંદર સૂર્યની ઉપાસનાનું ખૂબ જ સારું મહત્વ બતાવવામાં આવેલું છે. સૂર્યની ઉપાસનામાં એમ કહેવાય છે કે આદિદેવ નમસ્કારમ હે કુર્વંતુ દિને દિને જન્માંતર સહસ્ત્રેશુ દારિદ્ર્યમ નોપજાયતે. ભગવાન ભુવન ભાસ્કરના સ્મરણ માત્રથી એના સમીપ્યમાં ઉભા રહેવાથી એમ કહેવાય છે કે રોગ મટે છે. શું કામ? કે સૂર્યના સીધા કિરણો મનુષ્ય ઉપર પડે તો ચામડીની અંદર રહેલા જે છિદ્રો છે એ છિદ્રની અંદરથી ચડાય અને સૂર્યના કિરણો શરીરની અંદર હાડકાને મજબૂત કરે. સૂર્યના કિરણો હૃદયમાં રહેલી માંસ અને મજ્જાઓને શરીરમાં રહેલી માંસ મજ્જાઓને મજબૂત કરે. તો આનું મૂળ કારણ શું છે? તો કે સૂર્ય. તો સૂર્યની કૃપાની પ્રાપ્તિ માટે અત્યારે ખૂબ જ પ્રયત્નો કરવા જોઈએ. આમ તો ભગવાને કહ્યું છે કે ભાઈ સ્કંદ પુરાણમાં પણ લખ્યું છે કે કાર્તક માસનું બહુ વિશેષ મહત્વ છે, ખાસ કરી સૂર્યનું પણ અને સ્નાનનું પણ. તો અહીંયા કાર્તક મહિનામાં ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કઈ રીતે કરવી એ આપણે જોઈએ. સૂર્યનારાયણની ઉપાસના કરતી વખતે જે તાંબાના કળશમાં આપણે પાણી લેતા હોઈએ છીએ એ તાંબાના કળશમાં રહેલા જળને પહેલાં તો આપણે એને અર્ઘ્ય બનાવવો પડશે. તો અર્ઘ્ય માટે એની અંદર જે જે નાખવાની વસ્તુ હોય નાખવી પડતી હોય છે. સાદા પાણીને અર્ઘ્ય નથી કહેવાતો. તો અહીંયા અર્ઘ્યની વાત જો કરવામાં આવે તો એને આપણે કોઈ પણ રીતે મંત્રિત કરવું પડે છે. તો મંત્રિત કરતા પહેલા અંદર અમુક વસ્તુ આપણે નાખવી પડે છે. માનો ચોખા, તો ચોખા એટલા માટે નાખી છે કે મારું આયુષ્ય મારું આરોગ્ય શુદ્ધ બને અને એટલા માટે આ કળશની અંદર રહેલું ચોખા જે છે જળ છે એની અંદર રાખેલા ચોખા હું એને પૂજન કરી રહ્યો છું. સાથે સાથે આપણે કંકુ પણ પધરાવતા હોઈએ છીએ. કંકુના હોય તો ચંદન પણ આપણે નાખતા હોઈએ છીએ. તો ચંદન અથવા કંકુ વડે એને આપણે શણગારતા હોઈએ છીએ. તો આ પ્રમાણે જળને તૈયાર કરી અને ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાનું હોય છે. આજના દિવસ માટે સૂર્યને જો અર્ઘ્ય આપવામાં આવે, દર રવિવારના દિવસે સવારમાં સૂર્યનારાયણને જો જળ ચડાવવામાં આવે તો એમ કહેવાય છે કે એનું આખું અઠવાડિયું સારું જાય. કારણ કે મનની શાંતિ માટે ચંદ્ર માનવામાં આવે છે, કાર્યમાં ધગસ માટે મંગળને માનવામાં આવે છે, બુદ્ધિશક્તિના વિકાસ માટે બુધને માનવામાં આવે છે, દરેક પ્રકારની કાર્યમાં શક્તિમાં ડેવલપમેન્ટ માટે ગુરુને માનવામાં આવે છે, સુખાકારી માટે શુક્રને માનવામાં આવે છે, દરેક પ્રકારના કામનાઓની સિદ્ધિ માટે શનિને માનવામાં આવે છે અને છેવટે બધાથી હાજર થાક્યો માણસ જ્યારે શરીરની ઉર્જા એની પૂરી થઈ જાય ત્યારે રવિવારનું માનવામાં આવે છે. અને રવિવારના દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરે આ સાતે સાત દિવસ એના જીવનમાં ખૂબ જ એક સારો પ્રકાશ ફેલાય. એના જીવનની અંદર માંગલિક કામનાઓની સાથે એના કાર્યક્ષેત્રમાં સારામાં સારો વિકાસ થાય. એ જ્યાં કામ કરે ત્યાં તેને સારી સફળતા મળે. શું કામ? કે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવી અને જે માણસ કામની શરૂઆત કરે એને તમામ પ્રકારના કાર્યોની સિદ્ધિ મળતી હોય છે. તો આ કાર્યોની સિદ્ધિ માટે ભગવાન ભુવન ભાસ્કરને યાદ કરવા પડે. એક વસ્તુ આપણે યાદ રાખીએ કે ભગવાન સૂર્યનારાયણને મંડળ બનાવી પણ એની પૂજા કરી શકાય છે. એક સમયે જ્યારે રાજપૂતો અથવા યુદ્ધમાં જતા વ્યક્તિઓ હંમેશા ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપીને જતા હતા. કોઈ પણ જગ્યાએ કોઈ પણ ક્ષેત્રમાં હોય એ ભગવાન ભુવન ભાસ્કરને અર્ઘ્ય આપ્યા વગર પાણી નહોતા પીતા. આવા રાજપૂતોમાં ઘણા બધા એવા નિયમો હતા. ઉદયપુરથી માંડી ઘણા બધા એવા એવા મોટા મોટા રજવાડાઓ છે કે જે આજ પણ સૂર્યના મોટા મોટા સોનાના આપણને ચિત્રો દેખાય છે. તો એનું મૂળ કારણ છે કે આ લોકો બધા સૂર્ય પૂજક હતા અને જે માણસ સૂર્યની પૂજા કરે એના જીવનમાં હંમેશા સાચા ફળની અને સારા ફળની પ્રાપ્તિ થતી જોવા મળે છે. આ ભગવાન ભુવન ભાસ્કરને અર્ઘ્ય આપવાનો નિયમ છે. એટલા માટે એમ કહેવાય છે દરરોજ સવારમાં બીજું કંઈ થાય ન થાય એક વખત એમાં ખાસ કરી ગૃહિણીમ ગૃહ મુચ્યતે, ઘરવાળી જે હોય એ સૂર્ય ઉગે એ પહેલાં ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવી દેવું જોઈએ. કારણ કે સૂર્યનારાયણને જળ ચડાવવા માટેનો સાચો સમય એ સૂર્યના ઉદય પહેલાંની 12 મિનિટનો છે. આમ તો 24 મિનિટ આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવેલી છે પણ ઓછામાં ઓછા સૂર્યના ઉદય પહેલાં 12 મિનિટ પહેલાં જો તમે જળ ચડાવો તો ભગવાન ભુવન ભાસ્કર પ્રસન્ન થાય છે અને એના કિરણો આપણા શરીરમાં ચડાઈને આવે અને એના કારણે આપણું આરોગ્ય સારું રહે છે. તો આરોગ્યની સુખાકારી માટે ભગવાન ભુવન ભાસ્કર કહેતા સૂર્યનારાયણની ઉપાસના કરવાની રહે. રવયે નમઃ ખગાય નમઃ
પૂછણે નમા ભગવાન સૂર્યનારાયણના 12 નામ છે, એ 12 નામ દ્વારા યુવાનો જો ભગવાન સૂર્યનારાયણ નામ સાથે સાથે સૂર્ય નમસ્કાર જો કરે તો શરીરના એક એક અવયવમાં પ્રાણ પુરાય છે. કારણ કે સામાન્ય બીજા બધા તો ઘણા બધા વ્યાયામ આપણે કરતા જ હોઈએ છીએ, લોકો ઘણા બધા પ્રયત્નો પણ કરતા હોય છે, જીમમાં જાય, આમ જાય, તેમ જાય, પણ ફક્ત અને ફક્ત ભગવાન સૂર્યનારાયણનું સ્મરણ કરી અને ભગવાનના 12 નામ લઈને 12 વખત સૂર્ય નમસ્કાર કરવાવાળો યુવાન એ તંદુરસ્ત બને છે અને જગતને ઉપયોગી બને છે. શું કામ? કે ભગવાન સૂર્યનારાયણના કિરણો દ્વારા એનું ચડાયેલું શરીર એનું પવિત્ર પણ બને છે અને સાથે સાથે નિરોગી પણ બને છે અને સશક્ત બને છે. માટે દરેક યુવાને સૂર્યનારાયણને નમસ્કાર કરી અને સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, જેનાથી એના શરીરમાં સાચી ઉર્જાની પ્રાપ્તિ થતી હોય છે. આ પણ ભગવાન સૂર્યનારાયણની કૃપાનું ફળ છે. વારંવાર જેને રોગ વધી જતા હોય, રોગની અંદર વધારે વધારે પીડા થતી હોય, ખાટલા જેના ઉભા થતા જ ના હોય, કાયમ રોગી રોગી રહેતો માણસ સવાર સવારમાં એ બહાર ઉભો રહે અને સૂર્યનારાયણને પગે લાગે અથવા એનો ખાટલો બહાર રાખવામાં આવે અને એવા સમયે ભગવાન સૂર્યના કિરણો જેના ઉપર પડે તો એ માણસ જલ્દી સાજો થઈ જાય છે. તો એનું કારણ કે ભગવાન સૂર્યનારાયણની કૃપા એને પ્રાપ્ત થાય છે, એનું શરીર નિરોગી બને છે. શરીરની અંદર ઉપરનો જે આપણો ભાગ છે ને, જેને આપણે ચામડી કહીએ છીએ, એ ચામડી સાથે ભગવાન સૂર્યનારાયણને સીધો સંબંધ છે અને એટલા માટે ભગવાન સૂર્યનારાયણનો કલર પણ લાલ છે, આપણી ચામડીનો કલર પણ લાલ છે. આ કલરને આ કલર સાથે મેચ થાય તો એમ સમજી લો બધા જ તમામ શરીરના અંદરના અવયવો સશક્ત બને છે. આ સૂર્યનારાયણની કૃપાનું પરિણામ છે. તો એટલા માટે ભગવાન સૂર્યનારાયણને આપણે જળ ચડાવવું જોઈએ. સૂર્યનારાયણને જળ ચડાવવા માટે એક વૈજ્ઞાનિક અભિગમ જો આપણે જોઈએ તો ભગવાન સૂર્યનારાયણને જ્યારે પાણી ચડાવતા હોઈએ ને ત્યારે આપણી આંખ છે, આપણી જે દ્રષ્ટિ છે એ પાણી ઉપર હોવી જોઈએ, સૂર્યનારાયણ ઉપર નહીં. અને પાણી ઉપર જ્યારે આપણી દ્રષ્ટિ હોય અને એ જળ આખું નીચે પડતું હોય એવા સમયે આખા સૂર્યના કિરણો એ પાણીમાંથી ચડાય અને આપણા શરીરની અંદર આવે અને એ ચડાયેલા આપણા જે કિરણો છે ભગવાન સૂર્યનારાયણના એ આપણા શરીરને એક નવી ઉર્જા આપે છે. અર્ઘ્યનું આ મહત્વ છે. એક વસ્તુ આપણે ભૂલી જતા હોઈએ છીએ કે સૂર્યનારાયણને અર્ઘ્ય તો આપણે ઉતાવળે આપણે ભાગતા હોઈએ છીએ, પણ સૂર્યનારાયણનું જળ જ્યારે પૃથ્વી ઉપર પડે ત્યારે આ જળ આપણા માટે નિશ્ચિત પવિત્ર બનતું હોય છે. તો આ પવિત્ર જળ ત્રીજી આંગળી વડે લઈ અને ભાલ ઉપર જો એ તિલક કરવામાં આવે તો એ તિલક દ્વારા એના આખા દિવસને વધારે વધારે સારું પરિણામ મેળવી શકે છે. દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવવું જોઈએ અને આ સૂર્યનારાયણના જળ જે નીચે પડે અને એ જળને એને પોતે તિલક કરવું જોઈએ. આ પ્રમાણે એ તિલક કરે તો જ્ઞાનવર્ધક શક્તિ એની ખૂબ ખીલે છે. કોઈ પણ જ્યારે વાત કરવાની હોય, કોઈ પણ વ્યક્તિ સાથે જ્યારે વાત કરવાની હોય, કોઈ પણ વ્યક્તિ સાથે જ્યારે પોતાનું પલ્લું ભારે કરવાનું હોય, કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરતી વખતે જ્યારે આપણે કરીએ એ બધું સાચું છે એવું સમજાવવાનું હોય તો આવા સમયે ભગવાન સૂર્યનારાયણના આશીર્વાદ મારે તમારે જરૂર પડશે. અને માટે જ ભગવાન સૂર્યનારાયણની પૂજાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ઉદ્વયંતમ સસ્પરિશ્વ પશ્યંત ઉત્તરમ દેવં દેવતરા સૂર્ય મગનમ જ્યોતિર ઉદુતમ ઉદુત્યંજાત વેદ સંદેવ વહંતિ કેતવ દશે વિશ્વાય સૂર્યમ. ભગવાન દશે દિશાઓની અંદર પવિત્રતા ફેલાવે છે, મતલબ અંધકારનો નાશ કરે છે. ભગવાન સૂર્યનારાયણની કૃપા જો થાય તો જીવનમાં આવતા બધા જ અંધકારો દૂર થાય. કારણ કે ભગવાન ભુવન ભાસ્કર જ્યારે પ્રકાશે ત્યારે જગતનો અંધકાર દૂર થાય છે. મતલબ એવો થાય કે ભગવાન સૂર્યનારાયણની કૃપા થાય જેના જીવનમાં એને બધા જ આધિ વ્યાધિ અને ઉપાધિ રૂપી બધા અંધકાર એના દૂર થાય છે. બીજું અજ્ઞાન દૂર થઈ જાય. અંધારાની અંદર અજ્ઞાનતા વધારે હોય પણ જો પ્રકાશ આવે તો એ અજ્ઞાનતા દૂર થઈ જાય. સામાન્ય રીતે સર્પ લાગતું આપણને ખબર પડે અંધારામાં કે આ સાપ છે, પણ અજવાળું થાય ત્યારે ખબર પડે કાં તો દોરડી છે. તો એનો મતલબ એમ કે સાપને દોરડી ક્યારે ખબર પડી? અંધારામાંથી અજવાળામાં તો આવ્યા ત્યારે. તો ભગવાન સૂર્યનારાયણના કિરણો જેનામાં પ્રાપ્ત થાય એના જીવનમાં ક્યાંક ને ક્યાંક તકલીફ હોય, ક્યાંક ને ક્યાંક સંકટો હોય, ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ હોય, એ બધી સંકટ અને સમસ્યાઓથી મુક્ત કરે એનું નામ જ ભગવાન સૂર્યનારાયણ છે. સૂર્યનારાયણની કૃપાની ફળ પ્રાપ્તિ માટે બીજું કશું જ કરવાનું હોતું નથી, પણ ફક્ત અને ફક્ત એને અર્ઘ્ય આપી અને જો દિવસની શરૂઆત કરવામાં આવે તો આ ભુવન ભાસ્કર મારા અને તમારા જીવનમાં એક નવી ઉર્જા સંચિત કરે છે, સંચાર કરે છે એનો. અને આ ઉર્જા જ્યારે આપણા શરીરમાં આવતી હોય ત્યારે આપણું જીવન પવિત્ર પણ બને છે, મંગલમય પણ બને છે, કાર્યશક્તિ માટે યોગ્ય પણ બને છે, માંદગી રોગ શોક અને દુઃખને ભગાડવાવાળું પણ બને છે. તો આ ભગવાન સૂર્યનારાયણ કહેતા ભુવન ભાસ્કરને અપાતો અર્ઘ્ય મારા તમારા જીવનમાં એક સાચી શાંતિ પ્રદાન કરે છે. આપણે કહીએ આદિદેવ નમસ્કાર એ કુરવંતુ દિને દિને, દરરોજે દરરોજાની પૂજા કરવી જોઈએ, દરરોજે દરરોજાને અર્ઘ્ય આપવું જોઈએ. અને જે અર્ઘ્ય આપે એને દારિદ્ર્યમ નો ઉપજાય એને દરિદ્રતા ક્યારેય આવતી તો નથી. તો આવા ભગવાન ભુવન ભાસ્કરનું જે સ્મરણ કરે, આવા ભુવન ભાસ્કરને જે માણસ અર્ઘ્ય આપે એને, ખાસ કરી રવિવાર છે આજનો દિવસ જ્યારે સૂર્યનો વાર છે, પણ છતાંય દરરોજે દરરોજ અર્ઘ્ય તો આપવો જોઈએ, પણ દરરોજ અર્ઘ્ય ન આપી શકાય તો રવિવારે એક દિવસ પણ જો અર્ઘ્ય આપવામાં આવે તો ભગવાન ભુવન ભાસ્કર પ્રસન્ન બને, ભગવાન સૂર્ય આદિત્ય પ્રસન્ન બને અને આ ભગવાન પ્રસન્ન બનેલો રવિ આપણને સારા સુખની પ્રાપ્તિ કરાવે છે. બસ આ જ રીતે રોજે રોજ ભક્તિ રસમાં આપને જણાવતા રહીશું સનાતન ધર્મશાસ્ત્રોનું દિવ્ય મહત્વ અને વિવિધ તીર્થોની દર્શન યાત્રા. તો હાલ મને આપશો રજા, પરંતુ આવતીકાલે પણ જોવાનું ચૂકશો નહીં. ધર્મના આધ્યાત્મિક જ્ઞાન સાથે ભક્તિનું મોક્ષદાયી ભાણું પીરસતી અમારી વિશેષ રજૂઆત ભક્તિરસ. નમસ્તે.